Welcome friends. Today we are going to learn adverb clause of result. બીજું કહેવાય અમને expression of result. જો અહીંયા મેં તમને લોકોને જે ટાઇટલ દર્શાવેલું છે એમાં મેં રિઝલ્ટની સાથે બીજા બે શબ્દ છે, એક ઇફેક્ટ અને એક કન્સિક્વન્સ, એટલા માટે બે શબ્દ દર્શાવેલા છે. આપણે ટોપિકનું નામ તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ જ કહેવાનું છે. આ શબ્દ એટલા માટે આપ્યા કે તમને કોઈ વાક્ય આપવું હોય, જેમ કે અહીંયા મેં દર્શાવેલા છે વાક્યો, એમાં કોઈ વાક્યોમાં સો ધેટ કે સચ ધેટ હોય તો તમને ઓપ્શન કેવા આપે, ધોરણ 12માં પાર્ટ એ માં 4 માર્કનું જે આવશે એમાં, કે કોઈ વાક્ય છે એ વાક્યમાં સો ધેટ કે સચ ધેટ આવે તો તમને ઓપ્શન આપે કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ અથવા સ્પેસિફાઈ રિઝલ્ટ, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ, ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન, ડિસ્ક્રાઇબિંગ મેનર, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, આવા ઓપ્શન હોય છે. તો કોઈ વાક્યમાં ધો ઓલધો ઇવન ધો જુઓ, કોઈ વાક્યમાં હાવેવર જુઓ તો તમે કોન્ટ્રાસ્ટ લખી શકો, કન્સેશન લખી શકો. પરંતુ કોઈ વાક્યમાં એઝ સૂન એઝ, નો સૂન ડીડ આપણે ચાલુ એ હોય તો તમે ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈ ટાઈમ એવું દર્શાવશો, બરાબર. તો એ ઓપ્શનમાં એવું હોય છે, એટલા માટે ક્યારેક રિઝલ્ટ ના આપેલું હોય તો ડિસ્ક્રાઇબિંગ કન્સિક્વન્સ હોય છે. એટલા માટે હું તમને કહું છું કે સોધેડ કે સચધેડ આપણે ભણીએ છીએ, કોઈ વાક્યમાં હોય અને એ તમને લોકોને પૂછે તો રિઝલ્ટ ઓપ્શનમાં ના હોય તો તમારે આ ડિસાઇડ કરવાની, ઇફેક્ટ અથવા તો કન્સિક્વન્સ. ઓકે, તો ટોપિકનું નામ છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. ઓકે, હવે ફ્રેમ આપેલી છે તમને લોકોને, પેટીઓ, આપણી ભાષામાં પેટીઓને કહીએ વાક્ય. આ એક વાક્ય, બીજું વાક્ય, આ વાક્ય, બીજું વાક્ય. દોસ્તો આ બે વાક્યોની વચ્ચે જે શબ્દો દર્શાવેલા છે સોધેડ અને સજધેડ, આપણા આજના ક્લોઝ છે સોધેડ અને સજધેડ. કોઈ વાક્યમાં સોધેડ કે સજધેડ હોય તો તમારે ડિસાઇડ કરવાનું કે રિઝલ્ટ નો પોઈન્ટ છે, બરાબર. હવે આમાં કેટલી કેટલી વખત કેટલી રીતે પરીક્ષામાં પૂછી શકે, તો અહીંયા સો હોય તો ડેફિનેટલી અહીં ધેટ લખવાનું, સચ હોય તો ધેટ લખવાનું. પરંતુ અહીંયા ધેટ છે તો સો પણ આવે અને સચ પણ આવે, એ કેમ નક્કી થાય? તો કે સચ અને ધેટ ની વચ્ચે ખાલી નાઉન આપેલું હોય અથવા વિશેષણ સાથેનું નાઉન આપેલું હોય તો સચ લખીશું ખાલી જગ્યામાં, અને ખાલી જગ્યા અને ધેટ ની વચ્ચે માત્ર વિશેષણ એડજેક્ટિવ આપેલું હોય તો આપણે જવાબમાં સો લખીશું. કહેવાનો મારો મતલબ એવો કે સો અને ધેટની વચ્ચે માત્ર વિશેષણ આવશે, જયારે સચ અને ધેટની વચ્ચે નાઉન આવશે અથવા નાઉન સાથેનું વિશેષણ આવશે. બીજી વાત કરી દઉં કે આમના પછીના વાક્યમાં સો ધેટ, પછીના વાક્યમાં ધેટ, પછી સીધો અહીંયા કરતા હશે, પછી અમુક વાક્યોને બાદ કરતા અહીંયા કેન અથવા તો કુડ હશે. શું હશે? કેન અથવા તો કુડ હશે અમુક વાક્યોને બાદ કરતા. પણ જયારે અધૂરું વાક્ય તમને પૂછે તો ટુ પછી તમારે આગળના વાક્યોના હી સી કે ઇટ કે ધે સર્વનામ મૂકવાનું, પછી વર્તમાન હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ મૂકવાનું, અયોગ્ય બનતું હોય તો નોટ મૂકવાનું, બાકી નહીં મૂકવાનું, અને પછી કરતા મૂકીને કર્મ મૂકી દેવાનું. આવી વાત છે. વધારે માહિતી ડિટેલમાં તમને લોકોને એક્ઝામ્પલ થી મળશે, બરાબર. તો હવે હું વાત કરું, એક વાક્ય સો ધેટ ની વચ્ચે વિશેષણ, પછી બીજું વાક્ય, એક વાક્ય સચ ધેટ ની વચ્ચે નાઉન, પછી એક બીજું વાક્ય. હવે શરૂઆત કરીએ તો તમારી સમક્ષ મેં પ્રથમ સેન્ટેન્સ, ફર્સ્ટ સેન્ટેન્સ દર્શાવેલું છે, સુમિત રેન સો ફાસ્ટ, સુમિત એટલો બધો દોડ્યો તો કે હી વોન ધ રેસ, તે રેસ જીતી ગયો. હવે આ જે વાક્ય તમારી સમક્ષ મેં દર્શાવ્યું એમાં કઈ કઈ જગ્યાએ પ્રશ્ન પૂછે, તો એક પ્રશ્ન અહીંયા આવે સો, અહીંયા ખાલી જગ્યા આવે ધેટ છે ત્યાં ખાલી જગ્યા આવે. કેટલીક વખત સો અને ધેટ ની વચ્ચે બ્લેન્ક્સ હોય તો જે ઓપ્શનમાં એકલું વિશેષણ હોય એ સિલેક્ટ કરવાનું, બીજું ઓપ્શન ખોટું હશે વિશેષણ સાથેનું નાઉન એ સિલેક્ટ કરીશું નહીં. બીજું વાક્ય, માય કઝિન બોટ સચ અ ટીવી, મારા કઝિને એવી એક ટીવી ખરીદી ધેટ કે આઈ લાઈક, જે મને ગમતી હતી જયારે હું શોરૂમે ગયો ત્યારે મને એક ટીવી ઓલરેડી ગમતી હતી. કોને ખરીદી? મારા ભાઈએ. તો જો સોધેટ નો મતલબ એવો, બરાબર, સોધેટ નો મતલબ એવો કે ખૂબ જ વધારે, એવું જ, જયારે સચ ધેટ એટલે એવું જ કે છે, સોધેટ એટલે બરાબર ખૂબ જ વધારે, બરાબર. સો ફાસ્ટ ધેટ એટલો બધો દોડ્યો, આ સચ અ ટીવી ધેટ એવી જ એક ટીવી. તો સચ પછીનું જે નાઉન એકવચન હોય તો આર્ટિકલ એક એન લગાડીશું, બહુવચન હોય તો આર્ટિકલ એક એન લગાડીશું નહીં.
આમાં ક્યાં ક્યાં બ્રેક પૂછી શકે. તો અહીંયા ખાલી જગ્યા હોય, અહીંયા ધે ટાઈપ હોય તો તમારે નક્કી કરવાનું કે ભાઈ સો અથવા તો સચ આવશે. તો સો તો નહીં આવે, શા માટે નહીં આવે, તો વિશેષણ હોવું જોઈએ, આ તો નાઉન છે એટલે શું જવાબ લખીશ હું, સચ. બીજી વાત, ત્રીજું વાક્ય, રાજુ વોઝ સો ડલ, રાજુ એટલો બધો ઠોઠ હતો કે હી કુડ નોટ પાસ ધ એક્ઝામ, કે તે પરીક્ષા પાસ કરી શક્યો નહીં, પરીક્ષા પાસ કરી શક્યો નહોતો. તો અહીંયા શું આવ્યું, અહીંયા ગેટ આવ્યું, બંનેની વચ્ચે વિશેષણ રાજુનું શું આવ્યું, કેવો છે, ડલ એટલે ઠોઠ છે, બરાબર. હવે પછીના વાક્યમાં રાજુનું હી મૂક્યું, કેન્ડે કુડ માંથી અહીંયા વોઝ હતું તો શું મેં મૂક્યું, ફૂડ મૂક્યું, કેન્ડે કુડ માંથી. હવે આ ડલ હતો એટલે તોય પાસ થઈ શકે નહીં એટલે મેં નોટ મૂક્યું, અહીંયા ક્લેવર હોત તો આ જ વાક્ય રહેત, પરંતુ નોટ આવે નહીં. હવે બીજી વાત કરું કે ભાઈ સો ધેટ ને બદલે ટુ નો કઈ રીતે ઉપયોગ કરવો. હવે એક વાત, હવે આ સો ને બદલે આપણે લખીશું ટુ, ખાલી ટુ, અને ધેટ ને બદલે ખાલી ટુ, ડબલ ઓવર ટુ, સો ને બદલે ધેટ ને બદલે એક ઓવર ટુ, તો આમની વચ્ચે પણ વિશેષણ જ આવશે. પરંતુ ધેટ પછી કરતા અને કેનકુડ મૂકીએ ને એને બદલે તમારે ટુ પછી સીધે સીધું વીવન મૂકીને વાક્ય આવતું હોય લખી નાખવાનું. દોસ્તો ત્રીજું વાક્ય મેં અહીંયા બે વખત સિક્વન્સમાં દર્શાવેલું છે, જુઓ બંને વાક્ય ત્રીજા ક્રમ આપેલા છે. હવે રાજુ વોઝ સો ડલ ધેટ હી કુડ નોટ પાસ ધ એક્ઝામ, તો અહીંયા કેનકુડ પછી નોટ આવતું હશે ને, આ વાક્ય બંને વિરોધાભાસ હશે ને, તો જ આપણે લોકો ટુ ટુ નો યુઝ કરીશું. તો રાજુ વોઝ ટુ ડલ ટુ પાસ એક્ઝામ, રાજુ પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઠોઠ હતો. હવે જુઓ સોને બદલે શું લખું મેં, ટુ, જેટ ને બદલે શું લખું, આ ટુ, તો તમને ઓપ્શનમાં અહીંયા ટુ હશે તો તમારે સચ સો અને ટુ માંથી ખાલી ટુ લખવાનું, જેટ હોય તો સચ કે સો લખવાનું, બરાબર. બીજી વાત, અહીંયા ટુ હોય તો અહીંયા ક્યુ ટુ લખવાનું, ઘણી વખત પ્રશ્ન પૂછાયેલો છે આ ઓપ્શનમાં કે રાજુ હોય ટુ પછી અહીંયા ઓપ્શન આપી દીધું, જે વિશેષણ આપી દીધું પછી અહીંયા બ્રેક આવે તો ધેટ કે ટુ લખશો તો આ ટુ સાથે હંમેશા આ ટુ જ આવે. અને ટુ ટુ નકાર ભાવ સૂચવે છે, સો ધેટ હકાર પણ સૂચવે છે, અને કેમ કે ટુટ પછી નોટ મૂકીએ તો નકાર થઈ જાય. વાક્ય નંબર ચાર, મિતુલ ઇઝ સચ અ નોટી બોય, મિતુલ ખરેખર એવો જ એક તોફાની છોકરો છે કે ઓલ ધ ટીચર, ઓલ છે એટલે હું શું લગાડીશ, બહુ છે, ઓલ ધ ટીચર્સ પનીશ હિમ, બધા જ શિક્ષકો એમને સજા કરે છે. તો ઈઝ છે બરાબર, એટલે વર્તમાનની વાત થઈ એટલે મેં અહીંયા શું લખ્યું, પનીશ વર્તમાનમાં, વોઝ વોઝ તો એમાં ઈડી લખે, બરાબર. બીજી વાત કરું છું કે સચ અને ધેટ, તમને ખાલી જગ્યા અહીંયા પૂછે કે સચ આવશે કે શું આવશે, તો મેં શા માટે સચ મૂકું, શું નક્કી કરીને હું સચ મૂકી શકું, તો એકલું નોટી હોય તો અહીંયા શું આવે, સચ ને બદલે શું આવે, એકલું નોટી હોય તો શું આવે, શું આવે, પણ નોટી બોય છે, નાઉન પણ સાથે છે તો શું આવ્યું, સચ આવશે. ઓકે, સચ અને સો પછીના વાક્યમાં તો ડેફિનેટલી ધેટ જ આવશે. દીપક ઇઝ સો વીક ધેટ હી કેન નોટ વર્ક આઉટ, દીપક એટલો બધો નબળો છે કે હાર્ડવર્ક કરી શકતો નથી. હવે દોસ્તો મને એવું કે આ જ વાક્યને તમે ટુ ટુ નો ઉપયોગ કરીને બનાવો, સાંભળજો કેવી રીતે બનશે. દીપક નું બેઠે બેઠું દીપક, ઇઝ નું બેઠે બેઠું ઇઝ, સો નું શું થઈ જશે ટુ, વીક નું બેઠે બેઠું વીક, ધેટ નું ટુ, હી ને કેન નીકળી જશે, નોટ પણ નીકળી જશે, આટલા શબ્દો નીકળી જશે, સીધું શું આવશે, ટુ વર્ક હાય, ટુ વર્ક એ આપણું અહીંયા ક્રિયાપદ છે તો ટુ સાથે ક્રિયાપદ નું વિવન લગાડેલું છે. તો આ એક્ઝામ્પલ સમજ્યા પછી એક્ઝામમાં કેવા એક્ઝામ્પલ હોય, બ્લેન્ક કેવી હોય, અને કમ્પ્લીશન ધ સેન્ટેન્સીસ ના ઊંધા હેઠળ પાર્ટ બી માં તમને કેવી રીતે પૂછે એ સમજીએ આપણે આગળ જોઈએ. જોઈ લઈએ થોડી એક્ઝામ્પલ જોઈ લઈએ. પેલું વાક્ય છે, તૃપ્તિ ઇઝ સો સાઈ, અધૂરું વાક્ય છે, કૌંસમાં તમને માત્ર બે શબ્દ આપેલા છે, સ્પીક અને મીટિંગ, તો અધૂરું વાક્ય કઈ રીતે ઇમેજિનેશન કરશો, કલ્પના કેમ કરશો. તો દોસ્તો અહીંયા સો છે તો અહીંયા પેલા હું વિચાર વિનાનો શું મૂકી દઉં, શું મૂકી દઉં, ધેટ મૂકી દીધું. તો તૃપ્તિ સો સાઈ ધેટ, હવે તૃપ્તિ નું શું લખીશું અહીંયા, હી સી ઇટ ધે, શું લખીશું, સી, તો તૃપ્તિ
એમનો લખીશ સી. સી લખાઈ ગયા પછી સ્વદેટ હોય તો કેન કે કુડ માંથી એક શબ્દ મૂકવાનો. અહીંયા ઇઝ છે એટલે હું કેન મૂકું, વોઝ હોત તો કુડ મૂકે, તો સી કેન. બરાબર ને? સી કેન આવી ગયો. હવે નોટ મૂકીશ કે નહીં મૂકી? તો તૃપ્તિ એટલી બધી શરમાળ છે તો મીટિંગમાં બોલી શકે ના બોલી શકે તો નકાર થઈ જશે. તો સી કાન્ટ અથવા તો સી કેન નોટ, કેન સાથે ક્રિયાપદનું મૂળરૂપ સ્પીક ઇન ધ મીટિંગ. આપણે જે આર્ટિકલ અને પ્રેપોઝિશન છે આપણી રીતે મૂકવા પડે. તો પેલું વાક્ય કમ્પ્લીશન સેન્ટેન્સ બની ગયું, પાર્ટ બી નો છે જવાબ. બીજું વાક્ય, ભૌતિક ઇઝ ટુ ટીમિડ. ટીમિડ એટલે ડરપોક, એટલો બધો ડરપોક છે. હવે ટુ ટીમિડ છે તો ટુ છે તો અહીંયા ધેટ આવશે કે નહીં આવે? તો કે નહીં આવે. શું આવશે? ટુ ટુ. તો ટુ સાથેનું ક્રિયાપદ સીધું વી વન, બીજો કોઈ શબ્દ આવશે નહીં. ઈ સી કે ઇટના આપણે લપ કરવા પડશે નહીં. તો ભૌતિક તેના એનમી દુશ્મન સાથે લડવા માટે ખૂબ ડરપોક છે, એટલો બધો ડરપોક છે કે દુશ્મન સાથે લડી શકે એ નકારાત્મક ભાવ છે. તો ભૌતિક ઇઝ ટુ ટીમિડ ટુ ટુ સાથે ફાઇટ નું ફાઇટ મૂકી દઉં. ફાઇટ વિરુદ્ધ માટે અગેન્સ્ટ આપણે પ્રેપોઝિશન મૂકું. અગેન્સ્ટ હિઝ એનમી કે હર એનમી? તો કે હિઝ એનમી, એનમી બોલાય ભાઈ. બરાબર. વાક્ય નંબર ત્રીજું. આ વાક્યમાં બે ગર્લ્સ ની વાત છે. બે ગર્લ છે, એક તો છે રીમા, બીજી છે ખુશી. તો રીમા અને ખુશી આર એટલી બધી બંને ઇન્ટેલિજન્ટ છે, એટલી બધી બુદ્ધિશાળી છે કે ગમે એવો અઘરો ક્વિઝ હોય તે સોલ્વ કરી શકે છે. તો રીમા એન્ડ ખુશી આર સો ઇન્ટેલિજન્ટ. હું અહીંયા શું મૂકીશ દોસ્તો? ધેટ. હવે અહીંયા આર છે, વર્તમાન છે, પરંતુ એ પેલા મારે સર્વનામ કેવું મૂકીશ? રીમા એકલી વખત તો શું? બે ભેગ્યું છે તો શું આવશે? ધે આવશે. તો અહીંયા શું આવશે? ધે, અને ધે બોલાય. તો ધેટ ધે. હવે કેન ને કુડમાં શું લખીશ? વર્તમાન છે તો કેન આવશે. તો ધે કેન નોટ આવશે નહીં, કેમ કે ઇન્ટેલિજન્ટ છે તો એ સોલ્વ કરી શકે. તો નોટ મેચિંગ આવશે નહીં, તમને ઓપ્શનમાં નોટ વાળું હોય તો એ ખોટું પડશે. બરાબર છે. તો ધે કેન કેમ સાથે ક્રિયાપદ નું રૂપ સોલ્વ, ઉકેલ મેળવવો. ધે કેન સોલ્વ ધ ડિફિકલ્ટ ક્વિઝ, ધ ડિફિકલ્ટ ક્વિઝ લખાઈ. વાક્ય નંબર ચોથું, એમની હું વાત કરું તો મિસ્ટર સોલંકી ઇઝ ખાલી જગ્યા અ કાઇન્ડ પર્સન ધેટ એવરીબડી લવ્સ હિમ. હવે આમાં ઓપ્શનમાં તમને ત્રણ ઓપ્શન આપું છું, ટુ સો કે સચ અને ઓપ્શન ડી. ત્રણ માંથી એક કયો ઓપ્શન તમે સિલેક્ટ કરશો, કયો ઓપ્શન તમને વધારે ગમશે? તો જવાબ આવશે સચ. શા માટે જવાબ આવશે? તો કે દોસ્તો એકલું કાઇન્ડ હોત તો હું શું લખત, શું લખત? પણ અહીંયા કાઇન્ડ એકલું નથી, અ કાઇન્ડ પર્સન છે, નાઉન છે, એટલે સચ આવશે. મિસ્ટર સોલંકી ઇઝ સચ અ કાઇન્ડ પર્સન ધેટ એવરીબડી લવ્સ હિમ. એવરીબડી ત્રીજો પુરુષ એક વચન છે, સાદો વર્તમાન, ક્રિયાપદ ને છે એસ કે એસ લગાડ્યો પ્લુરલના નિયમથી. વાક્ય નંબર પાંચમું, ફિફ્થ સેન્ટેન્સ. પાંચમા વાક્યમાં ધ ક્લાસ વન, ધ ક્લાસ વોઝ સો નોટી, એટલો બધો તોફાની છે, એટલો બધો તોફાની છે કે. હવે ટીચર ની વાત કરીએ તો એ ટીચર અહીંયા આપણે આમનું નથી લખવાનું, કૌંસમાં આપી દીધું તમને કરતા. તો ધ ટીચર બરાબર, શિક્ષક એને કંટ્રોલ કરી શકતા નથી. તો વોઝ છે તો શકતા નથી, તો શકતા ન હતા, તો કેમનું શું થયું? કુડ. તો આ ધ ક્લાસ વોઝ સો નોટી, વર્ડ એટલો બધો તોફાની હતો કે શિક્ષક કંટ્રોલ કરી શકતા નહોતા. તો કુડ નોટ, કંટ્રોલ નો કંટ્રોલ બેઠે બેઠો આવશે, કંટ્રોલ ક્લાસ નું ઈટ, અને સ્ટુડન્ટ વોર તો ધેમ લખે. આ જ વાક્યને ટુ ટુ દ્વારા કેવી રીતે બનાવી શકાય? તો કે ટુ ટુ દ્વારા અહીંયા ટી ડબલ ઓ મૂકું, અહીંયા હું ટુ મૂકી તો સીધો અહીંયાથી શું આવી જશે? કંટ્રોલ ઈટ. બાપુ વોઝ ટુ ટાયર્ડ ટુ, બાપુ ખૂબ થાકેલા છે. તો બાપુ વોઝ ટુ ટાયર્ડ ટુ ક્રિયાપદ નું રૂપ. હવે એમ કીધું કે બાપુ ખાડો ખોદી નાખો, ખાડો ખોદી નાખો, પણ બાપુ તો થાકેલા છે, બાપુ ક્યાંથી ખોદે? કેમ કે તો લૂઝ છે, બાપુ થાકેલા છે. બરાબર. તો બાપુ વોઝ ટુ ટાયર્ડ ટુ ડીગ
પી અથવા ડી જ પણ કહી શકું, પણ આ વાક્યને શોધેટ વડે બનાવું છું. બાપુ વોઝ સો ટાયર્ડ ધેટ હી કુડ નોટ, એટલા બધા થાકેલા હતા કે ખડો પડી શકતા નહોતા. સાતમું વાક્યની વાત કરીએ, ધ બુક્સ વર સો ચીપ, ચીપ એટલે સસ્તી. તો તમને એવું પૂછે કે ગીવ અ ઓપોઝિટ અથવા એન્ટોનિમ ઓફ ચીપ, તો ચીપના ઓપ્શન કેટલા હોઈ શકે? તો ચીપ એટલે સસ્તું, તો મોંઘા માટે એક્સપેન્સિવ, પ્રિસિયસ, કોસ્ટલી અને ડિયર. શું આપ્યું? ડિયર. આ ચાર શબ્દ છે મોંઘા માટે. તો એક્સપેન્સિવ, પ્રિસિયસ કે કોસ્ટલી નથી આપ્યું, અને ડિયર ઓપ્શન આપ્યો. તો તમને એવું છે કે ભાઈ ડિયર એટલે તો વહાલું થાય, તો આ મોંઘા માટે નહીં આવતું. પણ ખરેખર એ જ ઓપ્શન આવતો હોય તો તમારે ડિસાઇડ કરીને ડેફિનેટલી એ કરવું પડે. તો ધ બુક્સ વર સો ચીપ, એટલી બધી બુક, જે બુક્સ હતી ચોપડીઓ એટલી બધી સસ્તી હતી કે દરેક લોકો એમને ખરીદી શકે. તો ધ બુક્સ વર સો ચીપ. હવે દરેક લોકો ખરીદી શકે એના માટે હું લખી શકું, દરેક લોકો ખરીદી શક્યા એમ લખવું હોય તો કોડ આવશે. પણ કરતા હું કયો મૂકીશ? તો કરતા હું ઓલ ધ સ્ટુડન્ટ લખી શકું, એવરી વન લખી શકું, એવરીબડી લખી શકું, અને બધા સર્વસ્વ માટે એક શબ્દ છે વન, બધા માટે. તો અહીંયા વન છે, તો વન કુડ બાય ધેમ, તેઓને. હવે વન નો મતલબ આ એક ઇનડેફિનિટ પ્રોનાઉનમાં આપણે શીખવાનું હોય, બરાબર છે? તો વન દરેક વ્યક્તિ માટે વપરાય છે વન. તો ધ બુક્સ વર સો ચીપ ધેટ વન કુડ બાય ધેમ, બુક ચોપડીઓ એટલી બધી સસ્તી હતી બરાબર કે બધા એને ખરીદી શકા. આ વાત હતી એક્સપ્રેશન ઓફ રિઝલ્ટ. થેન્ક યુ.